નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે તરુણ અવસ્થા તરફ ચેપ્ટર જોવાના છે અગાઉના પ્રકરણનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ કે પ્રાણીઓ કઈ રીતે પ્રજનન કરે છે મનુષ્ય તેમજ બધા જ અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચી પહોંચ્યા પછી જ પ્રજનન કરી શકે છે મનુષ્ય એક નિશ્ચિત આયુષ્ય પછી જ કેમ પ્રજનન કરી શકે છે એ ખૂબ જ અગત્યનું ટોપિક છે બાળકો કે આ પ્રકરણમાં આ વસ્તુ જ આપણે જોવાના છે કે જે મનુષ્ય ચોક્કસ કે નિશ્ચિત આયુષ્ય કે નિશ્ચિત ઉંમર પછી જ એ પ્રજનન ક્ષમતા ધરાવતું હોય છે આ પ્રકરણમાં તમે માનવ શરીરના થતા એવા પરિવર્તનોનો અભ્યાસ કરવાના છીએ જેના પછી તે પ્રજનન માટે સક્ષમ બને છે તો પ્રકરણ નવમાં આપણે આ વસ્તુ શીખીને આવ્યા છે કે મનુષ્યના પ્રજનન અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છે અને એ અંતરશ્રાઓ ની ચર્ચા પણ કરી ચૂક્યા છે બાળકોમાં થનારા પરિવર્તનો તેમજ અન્ય ભૂમિકા વિશે પણ આપણે વાત કરી છે તો ના વિકાસ થઈ તે પુખ્ત બની જાય છે એટલે કે બાળક કેવી રીતે તેમની પુખ્ત વય બની શકે છે એ પુખ્ત વય વિશે આપણે આગળ શીખવાના છે તો આપણે આગળ જોઈએ કે તરુણવસ્થા તરુણ અવસ્થામાં આપણે જોઈએ તો તરુણ અવસ્થાનો પ્રારંભ કઈ ઉંમરથી કાં તો કેટલા વર્ષથી તરુણાવસ્થાનો પ્રારંભ થતો હશે અહીંયા ભુજો એમની જન્મદિવસની પાર્ટીમાં હં કે યૌવન અવસ્થા કઈ રીતની શરૂઆત થાય છે તે કે ભુજ તેનો બારમો જન્મદિવસ ઉજવી રહ્યો હતો મિત્રો ગયા બાદ ભુજ અને પહેલી પોતાના માતા પિતા સાથે વાતો કરવા લાગ્યા પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે તે સહવાસ લાગે છે ટિપ્પણી કરી શકે ભુજને કેટલાક મિત્રો જેઓ અભ્યાસ કરવા માટે કે એક એક વર્ષ બાદ મળી રહ્યા હતા તેમની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી હવે તે મોસોવાળા મોસો ઊંઘી ફૂટી હતી છોકરાઓ મોટા થઈ ગયા હતા જન્મ જન્મના સમયથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે પરંતુ દસ કે અગિયાર વર્ષના આયુ પછી વૃદ્ધિમાં એકાએક ઝડપી વધારો થવા લાગે છે એટલે કે એમાં ચેન્જીસ થવા લાગે છે શરીરનું શરીરમાં કંઈક ઝડપી પરિવર્તન થવા લાગે છે અને આ પરિવર્તન આપણને કંઈક ને કંઈક સંકેત બતાવતા હોય છે હવે બાળક બાળકથી નથી રહ્યા પરંતુ તમે પુખ્ત વય વયમાં પ્રવેશ તરફ જઈ રહ્યા છો એવી કંઈક સંદેશો આપણને આપતા હોય છે વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે જીવનકાળની આ અવસ્થા શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે જેને આપણે તરુણ અવસ્થા કહેવામાં આવે છે જે પ્રજનન માટે સક્ષમ શરીરોની પરિપક્વતા થતી હોય છે એવા શરીર માટે કે એવા શરીરની જ્યારે પરિપક્વતા થાય ત્યારે જ એ તરુણ અવસ્થાની શરૂઆત થતી હોય છે કે તરુણ અવસ્થામાં હોય તરુણ અવસ્થા લગભગ અગિયાર વર્ષની ઉંમરથી પ્રારંભ થાય છે અને ઓગ અઢારથી ઓગણીસ વર્ષ સુધીમાં એ પૂર્ણ થતી હોય છે તો તેરથી અઢાર કે ઓગણીસ ઉંમરની વયમાં જે તરુણ અવસ્થા કે આ અવધિને તરુણ પણ કહેવામાં આવે છે તે અવસ્થાના બાળકોને તરુણો પણ કહેવાય છે છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષમાં એક કે બે વર્ષ સુધી પહેલાં જ પ્રારંભ થતી હોય છે અને તરુણ અવસ્થાની આ વિધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે એટલે કે દરેક વ્યક્તિમાં દરેક બાળકોમાં આ અવસ્થા જુદા જુદા પ્રકારની હોય છે અલગ અલગ પ્રકારની એટલે કે અલગ અલગ વર્ષે પરિવર્તન થતા જોવા મળે છે તરુણ અવસ્થા દરમિયાન મનુષ્યમાં શરીરના અનેક બદલાવો આવે છે આ બદલાવ યવન પ્રારંભનો સંકેત છે તેમાંથી સૌથી મહત્ત્વનું પરિવર્તન એ છે કે છોકરાઓ તેમજ છોકરીઓમાં પ્રજન ક્ષમતાનો વિકાસ તરુણોમાં પ્રજન પરિપક્વતાની સાથે જ યૌવન પ્રારંભ પ્રાપ્ત થાય જાય છે તો એવી રીતે બાળકોમાં સરસ સારી રીતે તરુણ અવસ્થાનો વિકાસ થતો હોય છે હવે આપણે આગળ જોઈએ તો યૌવન પ્રારંભમાં થતા ફેરફારો તો પહેલાં આપણે જોઈએ તો ઊંચાઈમાં થતો વધારો ઊંચાઈમાં એકાએક વધારો યવન પ્રારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાંઓની લંબાઈમાં વધારો જોવા મળે છે અને વ્યક્તિ ઊંચી બની જાય છે તો આપણે જોઈએ કે અહીંયા ઊંચાઈની ટકાવારી આપેલી છે વર્ષ દરમિયાન છોકરાઓ કેટલા ટકા ઊંચની ઊંચાઈએ પહોંચે છે અને છોકરીઓ કેટલા ટકા ઊંચાઈએ પહોંચે તો આપણે સમાજમાં આપણે એમ પણ જાણતા હોઈએ છીએ કે છોકરીઓ કરતાં કે છોકરાઓ કરતાં છોકરીઓની ઉંમર વધારે ઝડપથી વધતી હોય છે તો એ બાળકો હકીકત છે કે આઠ વર્ષના બાળકોમાં હા છોકરાઓમાં 72% વૃદ્ધિ થતી હોય છે જ્યારે છોકરીઓમાં આઠ જ વર્ષમાં એ સિત્યોતેર ટકા વૃદ્ધિ થતી હોય છે તો એવી રીતે આપણે ટકાવારી શોધવી હોય અને અલગ અલગ વર્ષે એને આપણે ટકાવારી શોધવી હોય તો આપણે એ સૂત્ર પ્રમાણે આપણે ટકાવારી શોધી શકીએ છે અને જ્યારે એ આઠ વર્ષથી માંડીને અઢાર વર્ષ સુધીની એ જે યુવા અવસ્થા છે કે તરુણ અવસ્થા છે એ તરુણ અવસ્થા અઢાર વર્ષે પૂર્ણ એટલે કે સો ટકા થતી હોય છે તો એ સો ટકા કે એના માટે શોધવા માટેનું સૂત્ર છે પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી માટે કે વર્તમાન ઊંચાઈ જે હાલની ઊંચાઈ હોય છે એ ભાગ્યા વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઈની ટકા એટલે કે જે આપણી હાલની ઊંચાઈ છે એ ઊંચાઈ ભાગ્યા આપણી ઉંમર ગુણ્યા સો એટલે કે આપણું જે ટકાવારી આપણને મળી જશે અહીંયા એક આપણે ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણ પણ મારે જોઈએ તો એક છોકરો જેમની ઉંમર નવ વર્ષ છે તથા ઊંચાઈ ને વીસ સેમી છે તો વૃદ્ધિકાળનો અંતિમ તબક્કા પર તેમની અંદાજીત ઊંચાઈ કેટલી હશે તો એકસો વીસ ભાગ્યા પંચોતેર ગુણ્યા સો હા હવે નવ વર્ષે છોકરાની ઊંચાઈ કે ટકાવારી કેટલી છે પંચોતેર તો પંચોતેર પ્રમાણે આપણે જોઈએ તો એકસો વીસ ગુણ્યા પંચો ભાગ્યા પંચોતેર ગુણ્યા સો એટલે કે એકસો ને સાહીઠ સેન્ટીમીટર ઊંચાઈ હોઈ શકે છે તો એવી રીતે આપણે પોતાની ઊંચાઈ પણ શોધી શકીએ છીએ તો આગળ જોઈએ આપણે તો એવી રીતે એનો ગ્રાફ પણ આપણે દોરી શકીએ કે વિશિષ્ટ રીતે એની ઊંચાઈ વધતી વર્ષો વર્ષ છોકરાઓ અને છોકરીઓ કરતાં કેવી રીતે ગ્રાફ હાઈ જતો હોય છે એ આપણે શોધી શકીએ છીએ તો શરૂઆતમાં છોકરીઓ છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપી ઝડપથી વધે છે પરંતુ લગભગ અઢાર વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્ત્વ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે અને અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે કેટલાક યુવાન યો યુવાનનો પ્રારંભ તીવ્ર ગતિથી વધે છે ત્યારબાદ તે ધીમી ધીમી ગતિએ આવી જાય છે તો એવી રીતે પહેલીએ ચિંતા કરવાની જ કોઈ જરૂર નથી શરીરના બધા જ અંગો સમાન રીત સમાન દરેક વૃદ્ધિ થતી નથી દરેક ક્યારેક ક્યારેક ધરુણોના હાથ અથવા પગની સ શરીરની અન્ય અંગોની સાપેક્ષમાં મોટા દેખાય છે પરંતુ બીજા અન્ય ભાગોમાં ઝડપથી વૃદ્ધિ થવી થતી હોય છે એટલે કે શારીરિક પ્રમાણે સંતુલિત કરે છે પરિણામે શરીરનું સુંઢોળ થઈ જાય છે તમે નોંધ્યો હશે કે કોઈક વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈકની કોઈક ઊંચાઈ સાથે લગભગ સમાન હોય છે તેનું કારણ કે ઊંચાઈ પિતા દ્વારા પ્રાપ્ત પ્રાપ્ત જમીન પર આધારિત રાખે છે પરંતુ વૃદ્ધિના આ વર્ષમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહ આહાર આવશ્યક છે તે હાડકાનો સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ માટે પ્રાપ્ય પોષણ પૂરું પાડવા માટે મદદ કરે છે તરુણની પોષણ આવશ્યકતા વિષયમાં આપણે શીખીને આવ્યા છીએ કે એ પોષણના આધારે એ પરિપક્વ થતા હોય છે અને એની વૃદ્ધિ થતી હોય છે શારીરિક આકારમાં બદલાવ તમે નોંધ્યો હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ સાથીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીમાં બહોળો હોય છે તેનું કારણ એ છે કે યવનનો પ્રારંભ પ્રવેશ ચૂક્યા છીએ વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે અને છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થઈ જાય છે વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના સ્નાયુઓનો વિકાસ કરતાં વધારે હોય છે અવાજમાં બદલાવો અવાજમાં કઈ રીતે બદલાવ આવે છે તો છોકરીઓમાં અને છોકરાઓમાં તમે કદાચ નોંધ્યું હશે તો કે જ્યારે પણ યુવાવસ્થાની શરૂઆત થાય છે ત્યારે તમે કેટલાક વર્ગમાં અવાજનું ઓબર કર્યો છે કે દરેકના અવાજમાં ફેરફાર જોયો હશે તો છોકરાઓ અવાજમાં ફાટવા લાગે છે એટલે કે કરખસ અવાજ થઈ જાય છે જે નો પ્રારંભ થાય છે સ્વરપેટી એટલે કે કંઠસ્થ વૃદ્ધિની શરૂઆત થાય છે છોકરાઓની સ્વરપેટીનો વિકાસ પામીને અપેક્ષિતકૃત મોટી થઈને છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસેલી આવે ઉપસી આવે છે અને કંઠમણી જેને કહેવાય છે આગળ જોઈએ કે છોકરીઓમાં સ્વરપેટીના નાનાના નાના કદને લીધે માંડ દેખાતી ન હોય પણ સામાન્ય રીતે છોકરીઓમાં અવાજ ઊંચો અને તીખ તીણો હોય છે એટલે કે ઝીણો હોય છે જ્યારે છોકરીઓ છોકરાઓનો અવાજ ભારે હોય છે તરુણ અવસ્થાના છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓના નિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજ ઘોઘરો થઈ જાય છે આ સ્થિતિના કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહેતા રહે છે તો એવી રીતે અહીંયા ચિત્રમાં બતાવી દીધું છે કે છોકરાઓમાં અને છોકરીઓમાં કઈ રીતે ગળાના કંઠમણીનામાં ફેરફાર જોવા મળે છે તે જોઈએ તો આગળ જોઈએ આપણે કે પ્રસ્વેત તેલગ્રંથીઓ ક્રિયાશીલતાઓનો વધારો એટલે કે પ્રશ્વેત તેલીગ્રંથિનો સ્રાવ તરુણ અવસ્થામાં વધી જાય છે આ ગ્રંથિનું ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફોળલી થવા લાગે છે અને ખીલ પણ જોવા મળે છે તો આ તરુણ અવસ્થા એટલે કે અવસ્થાની શરૂઆત થઈ છે આગળ જોઈએ આપણે કે પ્રજનન અંગોનો વિકાસ તો પ્રજનન અંગોમાં અગાઉના પ્રકરણમાં આપણે શીખીને આવ્યા છે કે દરેક ઉમર બાળકની જ્યારે પણ એ પ્રજનન અંગો પ્રજનન કરવા માટે પ્રજનન અંગોની જરૂરિયાત તો એ યવનમાં પ્રારંભ થતાં જ પ્રજનન અંગોનો વિકાસ થતો હોય છે અગાઉના પ્રકરણમાં આપણે જોયું તેમજ પ્રજનન અંગોનો અભ્યાસ કર્યો કે યૌવાનના પ્રારંભમાં જ નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શિશનો પૂર્ણત વિકાસ થઈ જાય છે અને શુક્રપિંડમાંથી શુક્રાણુ શુક્રકોષનું ઉત્પન્ન શરૂ થઈ જાય છે છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે અન્ડપિંડમાંથી અંડકોષોનો મુક્ત થવાનું શરૂઆત થાય છે જે યુવાવસ્થાની પ્રારંભમાં જ આ વસ્તુ થતી હોય છે એટલે કે અઢાર વર્ષ સુધીમાં આ સંપૂર્ણ પરિપક્વતા થઈ શકે છે હવે જોઈએ આપણે કે માનસિક બૌદ્ધિક તેમજ સાબંધિક પરિપક્વતા પ્રાપ્ત થવી તરુણ અવસ્થા વ્યક્તિત્વની વિકાસ વિચારસરણીમાં પરિ પરિવર્તન પણ અવસ્થા છે પહેલ પહેલાંની સાપેક્ષમાં કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સવચાતેથી રહી શકે છે તે તેમનામાં બૌદ્ધિક વિકાસ પણ સારો થાય છે કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ સમયે તેમના મગજની શીખવાની ક્ષમતા સાર્વધિક હોય છે એટલે કે એમ શીખવાની ક્ષમતા સૌથી વધારે હોય છે ક્યારેક ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્ર પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે એટલે કે દરેક પરિસ્થિતિમાં એ બાળક અનુકૂળ સાધે છે હવે આપણે આગળ જોઈએ કે પરંતુ તરુણો હોવાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી આ બદલાવ એક કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થઈ શકે છે એવા ઘણા બધા ગૌણ લક્ષણો છે કે જે શરીરના બદલાવ સાથે આગળ થતા હોય છે જે પ્રકરણ નવમાં આપણે શીખીને આવ્યા છીએ કે નવમા પ્રકરણમાં આપણે શીખ્યા કે શુક્રપિંડ છે તેમજ અંડપિંડના પ્રજનન અંગ છે તો જન્યુનો એ જેવા કે શુક્રકોષ અને અંડકોષને ઉત્પન્ન કરે છે યવનનું પ્રારંભમાં છોકરીઓના સ્થાનનો વિકાસ થવા લાગે છે તથા છોકરીઓના ચહેરા પર વાળ ઊંઘવા લાગે છે કે એટલે કે દાઢીમૂસ ઊંઘવા લાગે છે આ લક્ષણો છોકરાઓ છોકરીઓને છોકરાઓથી અલગ પાડે છે આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહેવામાં આવે છે એટલે કે જાતિઓ અલગ પાડી શકે છે છોકરાઓની સાથી પર પણ વાળ ઊંઘવા લાગે છે છોકરા અને છોકરીઓ બંને બગલમાં તેમજ જાંઘની ઉપરની તરફ અથવા ઉપરના વિસ્તારમાં વાળ ઊંઘે છે તો તરુણ અવસ્થામાં થતા આ બદલાવના અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત હોય છે અંતઃસ્ત્રાવ એ રાસાયણિક પદાર્થ છે અંતસ્રાવી ગ્રંથિઓ અથવા અંતસ્રાવી તંત્રો દ્વારા ઉત્પન્ન થવા લાગે છે અથવા અંતસ્રાવી તંત્રો દ્વારા ઉત્પન્ન થવામાં આવે યૌવનનો પ્રારંભ ની સાથે જ શુક્રપિંડ નર અંતસ્ત્રાવ અથવા ટેરેસ્ટ્રોરનું નિર્માણ કર ચાલુ કરી દે છે આ અંતસ્ત્રાવ છોકરાઓમાં બદલાવનું કારણ છે જેના વિશે તમે હમણાં જ અભ્યાસ કર્યો કે ઉદાહરણ તરીકે ચહેરા પર વાળ ઊંઘવા છોકરાઓમાં યવાનનો પ્રારંભની સાથે અંડપીંડ તથા માંદા માદા અંતઃસ્ત્રાવ અથવા ઇન્સ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે છે જેનાથી સ્થન વિકસિત થઈ જાય છે હં ઇન્સ્ટ્રોજનનો ઉત્પન્ન થવાના કારણે એના સ્થન જે છે એ સ્તનનો વિકાસ થાય છે થોડા મોટા થઈ જાય છે તો જેનાથી સ્તન વિકસિત થવાના કારણે દૂધ સ્ત્રાવી ગ્રંથિઓનો સ્તનની અંદર વિકસિત થાય છે અને આ અંતસ્રાવ ઉત્પન્ન થવાના કારણે અંદર સ્તનની અંદર આવેલા જે દૂધની ગ્રંથિઓ છે હા દૂધ સ્રાવ કરી શકે છે એવા એવી ગ્રંથિઓ ત્યાં વિકસિત થાય છે અને આ અંતસ્રાવીઓના સ્ત્રાવના ઉત્પન્નનું નિયંત્રણ એક અન્ય અંતસ્ત્રાવ દ્વારા થાય છે તે પીટ્યુટ પીટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય તે માનસિક